गुजरात में जीव वीएनएल 3900 करोड़ रुपया वधारे अदाणी ने चूकव्या अने अदाणी में अदाणी ने जे चूकवेला रुपया बाबते प्रेस करी अने खूब मोटू राज्य सरकार ने अने जीव वीएनएल खोटी रीते रुपया आप्या छे एवो पॉलिटिकल मुद्दो उछाड्यो। हकीकत में आप सौ पण जाणो छो समग्र देशनी अंदर गुजरात ए वीज सरप्लस स्टेट तरीके अने गुजरातनी अंदर खेडूत होय उद्योगकार होय के छेवाड़ानो मानवी होय 24 कलाकनी वीजड़ी अने भूतकाळना बीजी सरकारोए भोगवेला लोड शेडिंग प्रजाओए भोगवेला लोड शेडिंग आप पण जाणो छो। गमे तेवी कटोकटी भरी परिस्थितिमां पण युक्रेन अने रशियाना युद्धना कारणे गैसना भाव जे प्रमाणे वध्या छे ए प्रमाणे यूरोपमां पण अत्यारे वीज कटोकटी अने त्यां पण ऊर्जानी बचत करो एवुं कहेवुं पड़े ए प्रकारनी परिस्थितिनुं निर्माण थयुं छे। परंतु गुजरातनी अंदर सतत एकधारी वीजळी आपणे आपी शक्या छीए अने ए पण गुजरातनी कॉन्स्टंट वीज पॉलिसीना कारणे आ शक्य बन्युं छे। આજે વરસાદ ખેંચાયો છે અને વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોમાં પણ વીજળીની માંગ ઊભી થઈ છે અને ભૂતકાળમાં પણ જ્યારે પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ એટલે ખેડૂતોને સતત 8 કલાક અને જરૂર પડે તો 10 કલાક સુધીની વીજળી રાજ્ય સરકારે આપી છે। આમ સમગ્રતયા આખા દેશની અંદર આખા ભારતની અંદર ગુજરાત રાજ્યએ એક નવો આગવો ચીલો પાડ્યો છે અને સાથે રૂપટોપ સોલાર એનર્જી અને વિન્ડ એનર્જીમાં પણ ગુજરાત સૌથી આગળ રહ્યું છે। અને સવાલ રહ્યો કે 13,802 કરોડ એ સતત પ્રક્રિયાના ભાગરૂપે ચૂકવાયા છે। 2018માં જે પીપીએ થયું એ પ્રમાણે આપણે એને રકમ ચૂકવી છે જે સપ્લિમેન્ટરી પેમેન્ટ છે એ પેમેન્ટ મિકેનિઝમ 2022નું હજુ સપ્લિમેન્ટરી એગ્રીમેન્ટ જે થયું છે એ પ્રમાણે હજુ આપણે એ ભાવ નક્કી થયા નથી અને એના કારણે જ્યારે પણ એ સપ્લિમેન્ટરી એગ્રીમેન્ટ ફાઇનલ થશે અને જે નક્કી થશે એ પ્રમાણે એ રકમ પણ એ આપણે સરભર થશે। 2018થી 2022 વચ્ચે જે પેમેન્ટ થયેલું છે તે એક ઇન્ટરિમ વ્યવસ્થા છે અને આખરી કરાર થયેથી એને સરભર પણ કરી લેવામાં આવશે। બેઝ રેટ નક્કી ના થાય ત્યાં સુધી કોઈ પણ એનો ડિફરન્સ આપણે નક્કી ન કરી શકીએ, પરંતુ જીવ વીએનએલ દ્વારા આ જે 3900 કરોડ રૂપિયાનો જે કાગળ લખાયેલો છે બિલકુલ ટ્રાન્સપરન્ટ છે, ઓન ધ રેકોર્ડ છે, એટલે આરટીઆઈ કરીને માગ્યો એ રીતની વાત આવે છે, પરંતુ હકીકતમાં એ કાગળ 3900 કરોડ રૂપિયાવાળો કાગળ એ કંઈ ખાનગી ડોક્યુમેન્ટ નથી, એ પબ્લિક ડોમેનનો ડોક્યુમેન્ટ છે। ત્યારે આ વાત કેવળ ને કેવળ પોલિટિકલ રીતે એ ચગાવવા માટે અને ગુજરાતની પ્રજાને ગુમરાહ કરી અને સતત વિકાસ કરી રહેલી સરકાર એના રસ્તામાં રોળા નાખવાનો એક પ્રયાસ છે। અને આખા ગુજરાતની અંદર કોંગ્રેસની શું પરિસ્થિતિ છે, કોંગ્રેસને જાગતી કરીશું, ભયમુક્ત ભ્રષ્ટાચાર 12 લાખ કરોડનો જે ભ્રષ્ટાચાર થયો એનાથી પણ વધારે ભયમુક્ત ભ્રષ્ટાચાર કરવાવાળી સરકારોને દેશમાંથી પણ લોકોએ તગડી મૂકી છે અને સતત 1995થી 2027 સુધીની સરકાર એટલા માટે વારંવાર ચૂંટાય છે, એને પ્રજાને વિશ્વાસ છે, પ્રજાને વિશ્વાસ છે એની રોજગારી ઉપર, પ્રજાને વિશ્વાસ છે એની ખેતીમાં સહાયતા થાય એને વિશ્વાસ છે, ફેરિયાઓ અને વેપારીઓ નાના વેપારીઓ મધ્યમ કક્ષાના વેપારીઓ અને ઉદ્યોગકારોને પણ વિશ્વાસ છે કે આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી તો જ આ ગુજરાતનો વિકાસ થશે અને નાનામાં નાનો છેવાડામાં રહેલા વ્યક્તિનો પણ વિકાસ અને પાયાની સગવડ જો કોઈ આપી શકે તો એ ભારતીય જનતા પાર્ટીની વિકાસને વરેલી સરકારો જ આપી શકશે। એકંદરે આખે આખી બાબતો હવે જેમ ચૂંટણી આવે એમ બિલકુલ ખોટા મુદ્દા લઈને આવવાના,
ખોટા મુદ્દા લઈને પ્રજા સમક્ષ મૂકવાના, પ્રજાને ભરમાવાની વાત વારંવાર ભૂતકાળમાં પણ તમે જોયું છે કે કોંગ્રેસ જ્યારે પણ કોઈ નાનું મોટું ઇલેક્શન આવે એટલે મુદ્દાઓ એક વખત પ્રજાની વચ્ચે મૂકી દેવાના અને મૂકી અને એ બાબત વારંવાર રિપીટ કરવાની કે જે મુદ્દાઓમાં તથ્યના હોય એવા મુદ્દાઓ લઈ અને વારંવાર પ્રજાની વચ્ચે આવવાની કોશિશ કરે છે. પ્રજાને ખબર છે દૂધનું દૂધ અને દૂધ પાણીનું પાણી એ દરેક ચૂંટણીમાં કરી ચૂકી છે. હવે કોંગ્રેસે પણ ગુજરાત માટે તો કમસે કમ પ્રયત્ન હેઠો મૂકી દે તો વધારે સારું. સાહેબ, 2018ની અંદર જે પીપીએ થયું એના ધોરણે ચૂકવાયા છે અને આખી આ પેમેન્ટ મિકેનિઝમ છે. આપણે એવું ઈચ્છતા તો નથી કે કોઈ પણ આ જ્યારે અદાણી હોય કે કોઈ પણ પ્રાઇવેટ કંપની જ્યારે કોઈ પણ આ વીજળી માટેના પ્લાન્ટ સ્થાપિત કરે, નેશનલ એસેટ છે અને નેશનલ એસેટ સાબિત થઈ હોય અને એના પાસેથી વીજળી આપણે સતત ખરીદતા રહ્યા છીએ. ડિફરન્સ ઓફ ઓપિનિયન, ક્યાંક નાના મોટા મુદ્દાઓ મતભેદના પણ હોઈ શકે, ક્યાંક કાયદાકીય ઇન્ટરપ્રિટેશનના પણ હોઈ શકે, એના વચ્ચે પણ વીજળી ખરીદીને આપણે લોકો સુધી પહોંચાડી જ છે અને બધા કાયદેસરના ચૂકવાયા છે. અને 2022માં જે નવીન જે આપણો સપ્લિમેન્ટરી એગ્રીમેન્ટ થશે એમાં જે રેટ નક્કી થાય એટલે બાકીની રકમ પણ આપણે સરભર કરીશું. પરત મેળવવા માટેનો પત્ર શા માટે? એ એક કાયદેસર પ્રક્રિયા સ્વરૂપે આપણે આપણો દાવો રજૂ કરતા હોઈએ છીએ, દાવા રજૂ કર્યા છે, પરંતુ 2022ની અંદર જે બેઝ રેટ આપણો ફાઇનલ થાય એ પ્રમાણે એ રકમ આપણે સરભર કરતા હોઈએ. સતત મેં આપને કહ્યું એ પ્રમાણે વીજળી ખરીદવી એ આપણું કમ્પલ્ઝન પણ છે અને સાથે સાથે જે 2018થી 2022 સુધી આપણે જે 2018નો જે એગ્રીમેન્ટ હતો એ પ્રમાણે અત્યારે આપણે ચૂકવી જઈએ છીએ. 2022માં બેઝ રેટ ફાઇનલ થાય નવીન એગ્રીમેન્ટ એ વખતે એને સરભર કરીશું. જી આખે આખી વીજ પોલિસી માટે કેન્દ્ર સરકારે પોલિસી 2006માં બનાવી, 2007માં ઇમ્પ્લિમેન્ટ થઈ, 2012થી આપણે આ પોલિસી લાગુ કરી, 2012થી 2018 સુધી આ પોલિસીમાં આપણે વીજળી ખરીદતા રહ્યા અને 2018થી 2022 સુધીમાં દેશની અંદર અને વિદેશોમાં પણ દુનિયાની અંદર કેટલીય ઘટના બની. ઇન્ડોનેશિયા જ્યાંથી જે કોલ આધારિત એ લોકો વીજળી ઉત્પાદન કરતા હતા, કોલની નીતિઓમાં જે તે સરકારના ફેરફાર આવ્યા, એટલે આ બધા અંતર્ગત એમના જે એગ્રીમેન્ટમાં જે પણ કોઈ ક્લોઝિસ હતા એ પ્રમાણે એ વાટાઘાટો અને સપ્લિમેન્ટરી એગ્રીમેન્ટ પણ થતા હોય છે. આમાં કોઈ કૌભાંડ નથી. કૌભાંડ હોય તો એને છુપાવવું પડે. મની લોન્ડરિંગની વાત કરી રહ્યા છે અને મની લોન્ડરિંગ કાયદો મની લોન્ડરિંગ કોને લાગુ પડે એ પણ તમે નક્કી કરી શકો છો. આમાં કોઈ પણ પ્રકારનું કૌભાંડ નથી અને કૌભાંડ આ સરકાર કરવામાં પણ માનતી નથી. સતત આટલા વર્ષો સુધી એક પણ આક્ષેપ નથી લગાવી શક્યા અને આક્ષેપ લગાવ્યો હોય તો ક્યારેય એ પુરવાર નથી કરી શક્યા. અને ભૂતકાળમાં કેન્દ્રની કોંગ્રેસની સરકારે સરકારો ઉપર જે આક્ષેપો લાગ્યા એ પુરવાર થયેલા આક્ષેપોની વાત છે. એટલે ગુજરાતની અંદર વારંવાર શક્તિભાઈ હોય કે કોંગ્રેસના બીજા કોઈ પણ આગેવાનો જે રીતે આક્ષેપો કરતા હોય ક્યારેય વજૂદ રહ્યું નથી. બિલકુલ ખોટી રીતે વાત મૂકી દેવાની, પછી ચાલતી રહે, પત્રકારો પણ મંબળાવે, લોકો પણ મંબળાવે, એ પ્રકારની રાજનીતિ વર્ષોથી રહી છે. શક્તિભાઈ માટે મને આદર છે, માન છે. કોલસો આપણો આ જે અદાણી જે કોલસો છે ઇન્ડોનેશિયાથી જે કોલ એ આયાત કરે છે એના આધારે એના ભાવો નક્કી થતા હોય છે. અને વિદેશથી આયાત થતા કોલમાં જ્યારે પણ એ દેશમાંથી આયાત કરતા હોય એ વખતે એ દેશની નીતિ પણ એમાં લાગુ થતી હોય છે.
છે કે સુપ્રીમ કોર્ટે આમાં કમિટીની રચના કરી સેબી સક્રિય થઈ હિડેનબર્ગનો રિપોર્ટ આવ્યો ત્યાર પછી જે આ પત્ર છે તે જ્યુવેનાઇલ તરફથી લખવામાં આવ્યો છે મે 2022 જેપીસીની પણ રચના કરવાની પરમિશન નથી આપતી આ મુદ્દામાં એવો પણ એક એમનો આક્ષેપ છે આમાં જીપીસી કમિટીની રચનાની જરૂર પણ નથી અને રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર કેન્દ્ર જીપીસી આપણે ઉપર કેન્દ્રની અંદર મુકાય કોઈ જરૂર વગરના મુદ્દાઓ દેશને હાનિ પહોંચે અથવા તો દેશના ઉદ્યોગોપતિઓને પણ ક્યાંક ને ક્યાંક સાથે લઈ એટલે એના ઉપર આક્ષેપો કરી અને જે રીતની વાત થતી હોય છે સરકાર કોઈ પણ ઉદ્યોગપતિ હોય કે કોઈ પણ રાજકીય વ્યક્તિ હોય કોઈનું પણ ખોટું કરેલું ચલાવવા માગતી કેન્દ્ર સરકાર પણ નથી અને રાજ્ય સરકાર પણ નથી જ.